સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. ભવ્ય સફળતા બાદ એ લોકો લઈ આવ્યા છે વાત વાતમાં રિટર્ન્સ, અને આજે એ ટીમ આપણી સાથે મુલાકાત કરવા માટે અહીંયા આવી છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ ટીમના સૌથી પ્રથમ જે મહેમાનને હું અહીંયા બોલાવવાનો છું એમનું નામ અજાણ્યું નથી. સ્ટેજ અને સ્ક્રીનનો એક એવો સિતારો જેનું નામ લગભગ દરેક ગુજરાતીના મોઢે છે જ, ધ વેરી ટેલેન્ટેડ, ધ વેરી ડેશિંગ સ્ટાર મલ્હાર ઠાકર. જેવા એ આવે છે એવી જ રીતે એક પોઝિટિવિટીની એક એક આમ લહેર ફરી વળે છે. મલ્હાર, વેલકમ ટુ ધ બકાબકુડી કોમેડી શો. થેન્ક યુ. વાત વાતમાં ભવ્ય સફળતા, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ. લોકો દેશ વિદેશમાં એ જોઈ રહ્યા છે, મોજ કરી રહ્યા છે. તો વાત વાતમાં રિટર્ન્સ શું જકડી રાખશે લોકોને એમાં? એકચ્યુઅલી આનંદ, આનંદ અને આનંદ, આ ત્રણ જ વસ્તુઓ એમાં છે. ખૂબ મજા આવવાની છે લોકોને. અને વાત વાતમાં રિટર્ન્સ છે એટલે કંઈક વનઅપ છે, પણ હું તમને ધીરે ધીરે કહીશ. તો આપણે ધીરે ધીરે વાતો વાતોમાં જાણીએ વાત વાતમાં રિટર્ન્સમાં શું છે. ત્યારબાદ એક એવા અભિનેત્રી જે ગુજરાતી ટેલિવિઝન હોય, ગુજરાતી સિનેમા હોય, એમાં એક પોતાનું આગવું સ્થાન મેળવી ચૂક્યા છે. રમૂજમાં કહીએ તો ઘણીવાર તેઓ ક્યાંક દેખાઈ જાય અથવા મળી જાય તો એકવાર જોવું પડે કે ભારતીય છે કે વિદેશી છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ વેરી ટેલેન્ટેડ એન્ડ એક્સ્ટ્રીમલી ગોર્જિયસ પૂજા જોશી. વેલકમ, વેલકમ ટુ ધ શો. વેલકમ, પ્લીઝ હેવ અ સીટ. હેલો, હેલો, હાય. ત્યારબાદ આ સિરીઝ ના લેખક કે જેમણે ગુજરાતી નાટકો પણ કર્યા અને અમદાવાદથી શરૂ થઈને એ સરવાણી જે ફૂટી એ મુંબઈ સુધી પહોંચી છે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, ધ રાઇટર ભાર્ગવ ત્રિવેદી. આવો આવો કલમકાર ભાર્ગવ, રિટર્ન્સ. પ્લીઝ પ્લીઝ હેવ અ સીટ સર. એન્ડ ફાઇનલી ધ કેપ્ટન ઓફ ધ શિપ, દિગ્દર્શક કે જેમણે મને અને મલ્હાર સાહેબ બંનેવને તુમસ નામની એક ફિલ્મમાં ડિરેક્ટ કર્યા હતા, ધ ડિરેક્ટર ઓફ વાત વાતમાં એન્ડ વાત વાતમાં રિટર્ન્સ, કર્તવ્ય શાહ. આઈ આઈ માય ડિરેક્ટર સર, આઈએ, થેન્ક યુ, વધારો. ટુ ધ ટીમ ઓફ વાત વાતમાં એન્ડ વાત વાતમાં રિટર્ન્સ, a warm welcome from the entire team of the Bakabakudi comedy show. Thank you baba, aap sab samay phadvi nahi aavya chho. To pehlo sawal Malhar sahab, cinema chelo divas thi leine atyar sudhi ni journey jaki rahi chhe, e to loko e vaanchi chhe, loko e joyi chhe, loko e sambhli pan chhe, but e j vastu jyare tame ek web series approach thaya chhe to e journey, e experience, tamaro approach and what is your perspective jyare ek web series tamara par? એટલે હું છે ને વાર્તાઓમાં મને વધારે મજા આવે છે. કંઈક કંઈક નવી વાર્તા કેવી રીતે શેર કરવી, કયા પ્લેટફોર્મ પર કઈ રીતે શેર થાય છે, અને વાર્તા કહેવાય છે કઈ રીતે, મૂળ મુદ્દાની વાત હોય છે. પણ વેબ છે ને મેં ક્યારે એક્સપ્લોર નહોતું કર્યું, જોયું બહુ એમ. એટલે મને એમ થયું કે યાર આ ફોર્મેટ, અને વચ્ચે મને ઓફર આવ્યું તો મને કેવું કનેક્શન સેટ ના થયું એમ. એટલે મેં કીધું કે ચલો કંઈક અલગ કરવા મળે, અને કંઈક રિલેશનશીપની અને લોકડાઉનની આજુબાજુની કંઈ વાત આવે તો કંઈક મજા આવે, કે તો ઓડિયન્સ એને એન્ટરટેનમેન્ટ એમને મળે એમ. સો એમાં મને વાત વાતમાં ઓફર થઈને અમે લોકો બધા બેસીને ચર્ચાઓ કરીને કેવી રીતે સીન બનાવવા, કેવી રીતે કરવું, એમ કરીને કર્તવ્ય અને ભાર્ગવનો આઈડિયા અને બધાએ ભેગા થઈને ધમાલ કરતાં કરતાં આ રજૂ કરી વાર્તા. પણ મને મારો અપ્રોચ એવો હોય છે કે હું છે ને બહુ આમ ઓન કરી લઉં, જો મારા અંગત લોકો હોય તો આઈ ઓન ધ પ્રોજેક્ટ એમ. એટલે કે આપણે બધું ભેગું થઈને કરીએ, આ મસ્ત બનાવીએ પ્રોજેક્ટ એમ એવું. તો એ વાલપૂર્વક આ પ્રોજેક્ટ બન્યો છે, એટલે એની આ હિટ થવાનો આ એનો મૂળ મુદ્દો એ છે, મૂળ મુદ્દો છે, અને એ રિફ્લેક્ટ થઈ રહ્યું છે સ્ક્રીન પર, સ્ક્રીન સુધી પછી લોકો સુધી પહોંચી રહ્યું છે. તો આમાં ખબર હતી પાર્ટ ટુ કરવાના છે, રિટર્ન આવવાનું છે, નથી આવવાનું, કે પછી એટલે એ વોટ વોઝ ધેટ સેન્ટિમેન્ટ? એટલે આ ભાર્ગવને કરતા વિના વર થોટ ફોર સેકન્ડ પાર્ટ. પણ એમાં એવું હોય છે કે પહેલી સિરીઝનો એટલો ધમાકો હતો, એટલા લોકોને મજા પડી, એટલા લોકોના મેન્શન્સ ને ટેગ ને લોકોએ જોઈ 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 બહુ બધી જોઈ એમ. એટલે પછી એમ થયું કે આ વાર્તાનો અંત એવી જગ્યાએ આવે છે કે પાર્ટ ટુ ત્યાંથી શરૂ કરી શકાય છે. અને પછી અમે બધા બેઠા બેઠા ડિસ્કસ કર્યું કે આવું કંઈક કરવું છે, પાર્ટ ટુમાં કરવું છે. એકાદો ફોન એમ ગયો હતો કે સર આનું રિટર્ન કરીએ છીએ,
ત્યાંથી શરૂઆત પાછી કેવી રીતે થાય અને એમાં વાત વાતમાંનો જોનરા પકડાઈ બી રહે અને આગળ વાત વધે આવું બંને વસ્તુઓનું ડિસ્કશન ચાલ્યું. તો ભાર્ગવે 2-3 વાર્તા ઉપર કામ કર્યું અને એમાં મને એમ થોટ આવ્યું કે લેટ્સ ઇન્ટ્રોડ્યુસ ધ ફેમિલી અને એવી રીતે પછી રિટર્ન ઉભું થયું એ એવી રીતે એક્સપાન્ડ બરાબર. તો જે આમાં આપણે જોઈએ છીએ કે એમ કહી શકાય કે બે માનસિકતાઓ વચ્ચે પીસાતું એક કપલ અથવા બે એક્સ્ટ્રીમલી રેવોલ્યુશનરી અથવા એક્સ્ટ્રીમલી રિજિડ એવા બે પિતાશ્રીઓ વચ્ચે પીસાતું એક કપલ, તો આ કેટલું મહદઅંશે આમ રિયલ લાઈફથી ઇન્સ્પાયર્ડ કે ઇન્સ્પાયર્ડ કરતા એવું ખરું કે ભાઈ આ બનાવી દઈએ એટલે પછી દેખાડી શકે કે જો આવું ન કરતા એવું ખરું કઈ? એ તો ભાર્ગવને ખબર કારણ કે નહીં, એમનું તો પતી ગયું છે ને એટલે એમના તો પહેલું મંગળ, એમના તો મંગળવાર થઈ ગયા. ના એટલે એવું કંઈ કંઈ વિચાર્યું નથી, પણ આ ફેમિલી વિલ એન્જોય લોટ કારણ કે છે ને આ વાત જ એવી બની છે આમાં કે બે ફેમિલી જો સેટ ના થતા હોય અને એમને જો બબાલ હોય તો કેવી રીતે એકબીજાના સંબંધોને લોકો સ્વીકારે. બેઝિકલી આ વાર્તા લોકોને 100% જામશે અને મજા બહુ પડવાની છે કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે બે ફેમિલી ના જામતો હોય અને કપલ સેટ થઈ ગયું હોય એમ, તો પછી એ ઇન બિટવીન જે બધું ચાલતું હોય છે અસમંજસ એ બધી ક્લેરિટી લેતા લેતા આ વાર્તા આગળ વધે છે. મિત્રો તમે જાણીને બહુ આનંદ થશે કારણ કે આ અજાણી વાત છે કે જેમ મલારભાઈએ કીધું કે ભાઈ એમને ઇન્સ્પાયર થઈ ગયા કે આ વસ્તુ મનોરંજક બની શકે કે ભાઈ બે કોન્ફ્લિક્ટિંગ ફેમિલીઝ જો હોય તો એનું જે કપલ છે તો એનું એના પર કેટલો અત્યાચાર થતો હોય અને કઈ રીતે એમાંથી લોકો પાર પડે એવી રીતે. તો એમને બબલો સોર્ટ કરવાનો બહુ જ શોખ છે. મને યાદ છે અમે જે તે સમયે લગભગ બ્રિટિશ રાજ વખતે અમે એક ઇન્ટરવ્યુ કર્યો 1870 રીતે ઇન્વોલ્વ થઈ જાય છે અને પાર પાડે છે કા ઘાસલેટ છાંટે છે તો આમ તો પાર જ પાડતો એટલે સોલ્વ કરી જ લેવાની બબાલ એમ કરાવી જ દેવાની કોઈ ચિંતા કરે વગર ને એન્ટર થઈ જ જવાનું ગમે તેવી મોટી બબાલ હોય ગમે તેવી મોટી બબાલ હોય અને એ મેટર સોલ્વ કરતા હોય એ લોકોને એમ લાગે કે મેટર સોલ્વ કરતા હોય પણ એ લોકોને ખબર નથી કે એમાંથી એ કોન્ફ્લિક્ટ લઈને રાઇટરોને આપતા હોય છે. તો પૂજા જોશી વેલકમ અને તમે વાત વાતમાં ધૂમ મચાવી રહ્યા છો અને લોકોને તમારો અભિનય ખૂબ જ ગમ્યો છે. તો તું વાત વાતમાં રિટર્ન્સ કરી રહી છે તે મને વાત વાતમાં પણ ક્યારેય જાણ ન કરી કે તું વાત વાતમાં રિટર્ન્સ પણ કરી રહી છે એ મને પણ જાણ નથી. વોટ વોઝ ઇટ ધેટ ડ્રૂ યુ ટુ ધીસ થિંગ અધર ધેન ધ સ્ટોરી? વોટ વોઝ ઇટ ધેટ કે ભાઈ આપણે ચલો વાત વાતમાં કરીએ અને રિટર્ન્સમાં પણ રિટર્ન થઈએ એમ? જ્યારે મને ઓફર થઈ હતી ત્યારે મેં સિરિયલ્સ કરી હતી, ફિલ્મ્સ કરી હતી, બધું થઈ ગયું હતું, બટ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ડુ અ વેબ શો જી અને એ ડિસાઇડ નહોતું કર્યું હિન્દી કરીશ કે ગુજરાતી કરીશ, બટ વેન ધ સ્ક્રિપ્ટ વોઝ ઓફર્ડ ટુ મી અને મને ખબર પડી કે મલાર વોઝ દેર ઇન ઇટ, સો ધ કમ બેક ટુ ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માય મેઇન પોઈન્ટ વોઝ દેટ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ વિથ મલાર, સો દેટ વોઝ માય થિંગ. એન્ડ સ્ક્રિપ્ટ પણ બહુ જ સારી હતી, વન લાઇનર વોઝ જસ્ટ એક્સપ્લેન ટુ મી એન્ડ આઈ વોઝ લાઈક યસ આઈ શુડ ડુ ઇટ બીકોઝ વન લાઇનર વોઝ એક્સપ્લેન કે મલાર છે આમાં. That was one part. Yes, yes. The script તો મારે વાંચવી જ પડે ને યાર, સ્ક્રિપ્ટ વાંચીને જ પછી મેં ડિસાઈડ કર્યું. ઇટ વોઝ અ સાચું કહેવાનું સો ઇટ વોઝ એન અમેઝિંગ સ્ક્રિપ્ટ. બહુ જ જુદો કોન્સેપ્ટ હતો લોકડાઉન પર, રિલેશનશિપ પર, અને જે ટ્વિસ્ટ લાસ્ટમાં આવે છે એ પણ દેટ વોઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. સો આઈ થિંક દેટ ડ્રોવ મી ટુ ઇટ. અને જ્યારે મને ખબર પડી દેટ વી આર કમિંગ અપ વિથ વાત વાતમાં રિટર્ન્સ ત્યારે મેં સ્ક્રિપ્ટ પણ નહોતી જોઈ એન્ડ આઈ સેડ યસ વી આર ડુઈંગ ઇટ બીકોઝ આઈ હેડ દેટ ફેથ ઇન ધ રાઇટર, ઇન ધ ડિરેક્ટર એન્ડ ધ ટીમ દેટ વન સીઝન વન કરતાં આ સીઝન અપ હશે જ. That was for sure. So yeah. કરતો સર તમે ત્રણ કલાકારો જેમનું નામ લો તો અતિશય સુપ્રસિદ્ધ અને સફળ એવા કલાકાર મલાર ઠાકર, ટેલિવિઝનના પ્રિન્સેસ કહેવાતા એવા પૂજા જોશી અને નાટકોના પોતે પણ દિગ્દર્શન કરેલું અને અદ્ભુત એવો રંગકર્મી ચેતન દૈયા, એ ત્રણને ડિરેક્ટ કરવાનો અનુભવ કેવો રહ્યો? સૌથી પહેલાં જ્યારે ભાર્ગવે આ સ્ક્રિપ્ટ લખી હતી ત્યારે અમારા મગજમાં બહુ ક્લિયર હતું કે અમારે મલારને જ અપ્રોચ કરવો છે જી અને મલાર સાથે અમારે આ વેબ કરવી છે. એટલે જ્યારે સૌથી પહેલાં એને સંભળાવવામાં આવ્યું ત્યારે એનો અપ્રોચ એવો જ હતો કે કન્ટેન્ટ બહુ સારું છે તો આપણે કરીએ જ આ વસ્તુ. ત્યાર પછી આવ્યું એક્ટ્રેસ પર વાત કે એના બહુ જ બધા ઓડિશન્સ થયા, પૂજાનું પણ ઓડિશન આવ્યું,
પૂજા સાથે બધી જ વાત થઈ, કેરેક્ટર માટેની વાત થઈ, અને બહુ જ બધી લાંબી કન્વર્ઝેશન પછી મારા અને ભાર્ગવનું એવું ડિસાઈડ હતું કે ભાઈ હવે પૂજા પર આપણે કન્ટિન્યુ કરીએ, અને એ લાગે છે કે એ કેરેક્ટરને જસ્ટિફાય કરશે. ત્યાર પછી જે વકીલનું કેરેક્ટર જે છે ચેતન દૈયાનું, એના માટે પણ અમે લોકોએ બહુ જ બધી વિચારણા કરી અને ત્યારબાદ પછી અમે ચેતન દૈયા પર ગયા હતા એમ. અને એક્સપિરિયન્સ જે જોવા જઈએ તો આ ત્રણેય એક્ટરનો એટલો બધો સારો અને એટલો સપોર્ટિવ હતો કે અમારા માટે એટલું ઇઝી પડી ગયું કે અમે આટલું જ સરસ રીતે વાત વાતમાંને તમારા લોકો સુધી પહોંચાડી શક્યા. મિત્રો, તમે જો જાણનો હોય તો ઘણા બધા જેટલા ગુજરાતીઓ જોયે છે, આ વ્યક્તિ એ છે, તમને જોઈને નહીં લાગે, પણ જેમને દિગ્દર્શન માટે કાંતિ મળિયા પુરસ્કાર પણ આપવામાં આવેલ છે, જે એમને મળ્યું અને ત્યાર પછી હું એમને બહુ પ્રેમથી એમ કેમ છો મળ્યા એમ કરીને કરું છું, અને પછી ત્યારથી આમ પણ મારી સામું જોતા જ નહોતા અને હજુ બી નથી. આપણે ઘણું બધું કામ કરેલું. ચાલો ભાર્ગવભાઈની આપણે વાત કરીએ તો, ના પણ સર તમારી સાથે ખૂબ મજા આવી હતી ને, એક એકદમ જ લિનિયન્ટ, અને જે પણ સીનને અથવા સિરીઝને હિતાવહ હોય અથવા ફિલ્મને અમારા આપણા કેસમાં એ જો તો એ તમે કરવાની છૂટ આપતા હતા એક દિગ્દર્શક તરીકે, એટલે એ ખૂબ આનંદની વાત છે. ભાર્ગવ, તમે કલમકાર તરીકે ખૂબ જ કામ કર્યું છે, ઓલરેડી રંગમંચ પર પણ કામ કર્યું છે અને સિનેમાનું પણ હવે જે એ તરફ વળી રહ્યા છે, અને જેમ કે આ વેબ સિરીઝ, તો વાત વાતમાં અને વાત વાતમાં રિટર્ન્સ, તો એ રિટર્ન્સમાં નવું શું જોવા મળે છે? વાત વાતમાં વનની, એટલે વાત વાતમાંની વાત કરીએ તો ત્યારે એવી કંઈ ખબર જ નહોતી કે વાત વાતમાં રિટર્ન્સ કે વાત વાતમાં ટુ આવશે. પણ જેમ મલારભાઈએ કહ્યું એમ કે પછી અમને આની સફળતા પછી એવું થયું કે આનો બીજો પાર્ટ પણ હોઈ શકે. વાત વાતમાં વનમાં એવું છે કે બંને મેરેજ કાઉન્સિલર છે, તો એના કારણે રિટર્ન્સમાં બહુ તકલીફ થતી હતી કે બે મેરેજ કાઉન્સિલર્સ અગર મેરેજ કરી લેશે તો પછી પ્રોબ્લેમ્સ ક્યાંથી ક્રિએટ થશે, કારણ કે બંને સમજદાર છે. તો બસ એક જ ઓપ્શન હતો કે મેરેજ થાય અને પ્રોબ્લેમ ક્રિએટ થાય અને પ્રોબ્લેમથી સોલ્યુશન પણ મળે અને હ્યુમર પણ ઊભું થાય, તો એના માટે શું કરી શકાય. તો એના માટે જેટલા પણ તોફાનો ઊભા થઈ શકે, ઊભા કરી શકાય, એ બધા અમે રિટર્ન્સમાં કર્યા છે. વન કરતા કેરેક્ટર્સ વધારે છે, જુદા જુદા પણ છે, અને બંને કેરેક્ટર જે વનમાં હતા, ત્રણેય કેરેક્ટર, એમના રિટર્ન્સમાં કેરેક્ટરિસ્ટિક્સ સાવ અલગ છે. એ લોકોના ભાવ અને કેરેક્ટરનો જે રંગ છે એ સાવ જુદો છે, એટલે એ વસ્તુ અલગ જોવા મળશે, તોફાનો અલગ જોવા મળશે, એના કરતા નોખું મનોરંજન છે, બહુ મજા આવશે. માલપાણી સાહેબ છે, એ મારા પાડોશી છે, અને ક્યારે બી આવી જ રીતે આવી જાય છે, દરવાજો ખોલીને પૂછાય શું છે, આ કેમ આવો છે, એ સેજ તોતલા છે. અચ્છા, સેજ? ના ના, અત્યારે હું તોતલો નથી, અત્યારે તો હું આશ્ચર્યચકિત છો, મહેરબાની કરી ના બોલતા, મારે અહીંયા બે, હા અમને સવારે અમને જવાનું છે, અમને કાલે કોઈ ફિલ્મનું પ્રીમિયર છે, અમને મેકઅપ કરવા જવાનું છે, અમને લખવા જવાનું છે, અમને ડિરેક્ટ કરવા જવાનું છે, મારે અહીંયા સુઈ જવાનું છે. ઓકે ઓકે, આશ્ચર્યચકિત છો. અરે આ સિટી, આવો આવો જલ્દી જો, આ જો કોણ આવ્યું છે, પરિણીતિ ચોપરા. એ પરિણીતિ ચોપરા નથી, એ એમની પણ ઈચ્છા છે કે પરિણીતિ ચોપરા અહીંયા હોય, પણ તેઓ નથી આવ્યા કારણ કે એમને ટાઈમ સેજ નહોતો મેળ પડે, બાકી આવવાના જ હતા. તેઓ મલ્હાર ઠાકર છે, મને ખબર છે, પણ તમને ખબર નથી શું આ છે ને, અમને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે મેસેજ કરો ને તો જુએ પણ નહીં, પણ પરિણીતિ ચોપરાને અમે મેસેજ ઠપ કરો ને તો ફોલો બેક કરે છે. તો તાત્કાલ એવું જ થાય છે, હું તમારે એક ફોન ઉપાડું છું, સુટી ભાભીના તરત ઉપાડી જ લઉં છું ને. એટલે સારા પાડોશી નું એ કર્તવ્ય છે. વાહ વાહ વાહ, આ તમે પેલા પરિણીતિ ને ફોલો કરો છો ને, એ હું જ છું. કાલે રાતે પપ્પી મોકલેલી ને ઇન્સ્ટામાં, મોકલેલી. અચ્છા, એટલે તમે ઇન્સ્ટાગ્રામ પર છોકરાઓને પપ્પી ધ કિસિસ મોકલો છો? ક્યારની મારી સાસુ
સાસુ મારી પાછળ પડી છે કે મારે મારા પૌત્રનું મોઢું જોવું છે, મારા પૌત્રનું મોઢું જોવું છે. હવે કહું છું તમારી માધ મધર ઇન્ડિયાને કે જો પૌત્રનું મોઢું જોવું હોય ને તો મલ્હાર તો ઠાકરને ફોન કરે, મને નહીં. હવે તમે આપજો મારી માને પૌત્ર, ઓકે? તમે ઓલામાં હતા ને? ઓલામાં હતા ને? અરે યાર ઓલામાં, હા એ બેનકાબ માતા, યુ આર રાઈટ બાબુ. અરે ના ઓલામાં, ઓલા આપણે ક્યાં પગલા પડતી તું? કુમકુમના પગલા, કુમકુમના પગલા પડે. અરે ના ઓલામાં હતા. અરે કેલામાં હતા? અરે ઓલામાં હતા. અરે જે ઓલા બહાર આવેલી તમે ઓલામાં હતા ને, આજે તમે ઓલામાં આયા ને? ના ના, એ બીજું કયો છે? અરે તું હા ઓલાની પેલા ટાઈપની વાતો કરવાનું બંધ કર. કર્તવ્ય ભાઈ, આ જુઓ હું તમારા માટે કંઈક લાવ્યો છું. પેમેન્ટ? દવા? મારા માસાની દવા છે, લો. ઓ તમારા માસાની દવાનું કર્તવ્ય ભાઈ શું કરશે? અરે આમની સિરી છે ને વાત વાતમાં, એમાં પેલા વકીલભાઈની એની બેરી પેલી જે છે ને એ વારે વારે ફોન કરીને પૂછા કરે છે કે માસાની દવા લીધી, માસાની દવા લીધી. તો શું છે આ દવા એમને જઈને પધરાવી દો એટલે એને શાંતિ થાય. એ મસાની દવા છે, મસાની. માસા મરી ગયા કેવી રીતે? એમની દવા નથી મળતી, કોણ ચોરી ગયું? હા હું આવું છું, જલ્દી બેસણામાં બેસવા જવું પડશે. મળી આવ પછી આપણે, ભાઈ ભાઈ. અરે પણ એમ માસા તમારા છે એને શું?